હવે વાત કરીએ ખેડૂતોને અપાયેલી સહાયની રાજ્ય સરકારે પાકથી નુકસાની મેળવેલા એવા ખેડૂતો માટે સાતસો કરોડની સહાય જાહેર કરી છે આ સહાય કેટલી કારગર નીવડી છે ઝી ચોવીસ કલાકની ટીમ દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામના ખેડૂતો પાસે પહોંચી જાણીએ અહીંયા શું છે ખેડૂતોના મનની વાત

જે આપણને સહાય આપી છે બિલકુલ ઓછી જ છે શું માંગે છે સરકાર પાસે વધારે આનીથી થોડી બીજો હજુ એક્ટરે ડબલ કરે એક્ટર ડબલ નો હોવી જોઈએ કેવી સ્થિતિ વરસાદ આયા પછી સરકારે જે સહાય કરી કેટલી યોગ્ય સરકારે જે સહાય કરી તે આનાથી પૂરું વળતર મળેલું નથી મહેનતના પૈસા પણ મળવા નથી કેમ કે જેટલો ખર્જો કર્યો છે આપણે એ આપણને પૂરો મળવાનો નથી બરોબર અને જે સરકાર સહાય કરે છે એમાં આપણને પૂરો ખર્જો મળી શકે સરકાર પાસે સરકાર પાસે એટલી માંગણી છે કે આ જે પૈસા આપવાના છે તેમાં થોડો વધારો કરે અને યોગ્ય વળતર આપે યોગ્ય વળતર કેવી સ્થિતિ ડાંગરની કમોસમી વરસાદ પછી વરસાદ પછી તો ડાંગરમાં કઈ લેવા જેવું રહ્યું જ નથી સાહેબ હવે શું સરકાર પાસે એક જ માંગણી કમળ પૂરેપૂરું વળતર આવે બરાબર છે હવે કશું લેવા જેવું રહ્યું નહીં હવે હજુ નુકસાન જ છે એમ કશું જ રહ્યું નહીં સરકારે તેર હજાર પાંચસો રૂપિયા હેક્ટર દીઠ જાહેર કર્યા છે બે હેક્ટર ની લિમિટ માં તેર હજાર થી સાહેબ કશું જ ના થાય બહુ ઓછા પડે હું તો કઉ છું વધારો મળવા જોઈએ ખેડૂત ના આની સામે ખર્ચા સામે કશું છે જ નહીં ખર્ચા સામે વળતર કઈ છે નહીં કઈ રીતે જોવો છો સરકારે જે તેર હજાર પાંચસો રૂપિયા હેક્ટર દીઠ જાહેર કર્યા એને સરકારે જાહેર કર્યા પણ એક વસ્તુ અમારા ખેડૂતો માટે તો ઓછું છે ઘણું ઓછું છે કારણ કે અમારે વધારે જોઈએ કારણ કે મેં અંદર ખેતરમાં કેટલું નુકસાન થયું છે અમારું અમારા મજૂરો થી તો નહીં વળાવવા એવું બધું નુકસાન બધું થઈ ગયું અંદર એટલે અમારે એ બહુ ઓછું કહેવાય એના માટે વળતર અમારે ઓછામાં ઓછું એકરે વીસ હજાર તો જોઈએ જ મિનિમમ જોઈએ તો જ અમારું પોષણ થઈ શકે એવું છે કારણ કે અમારે બધા ખર્ચા કાઢવાના કેવી રીતે કાઢવાના અમારે અમારી ખેતી ઉપર તો બધો આધાર છે અમારે એક બાજુ ભગવાન મારે એક બાજુ સરકાર મારે તો પછી અમે ઘાસનું કશું લેવાનું રહે નહીં તો અમારે જવું કઈ બાજુ

કઈ રીતે જો સરકારના સાતસો કરોડ પેકેજ ઓછા ખર્ચા એ બહુ છે ને વરસાદ પડ્યો તો પલળી ગયું તો મજૂરી સારું કેવી સ્થિતિ વરસાદ પડ્યા પછી આગળની સ્થિતિ તો સાવ ખરાબ થઈ અત્યારે આગળ એવી મજૂરી મોકી હાઈ વેસ્ટ અંદર જાય એવા નહીં એ મજૂરી વધી ગઈ એ બધું વધી ગયું એટલે ખરેખર એક વીઘા પાસેથી બાર થી પંદર હજાર તો એક વીઘા પાસર ખર્ચો આવો જ્યારે આ સરકારે જે કરી જાહેરાત તેર હજાર એ તો ખરેખર ઓછી કહેવાય કારણ કે એક વીઘા પાસર એટલો ખર્ચો થતો હોય છે તો આ એક કરે તો ઓછી જ કહેવાય ને એના પ્રમાણમાં ઓછી કહેવાય એટલે ડબલ તો હોવી જ જોઈએ એક કરે એટલે આ જે તેર છે એની જગ્યાએ છવ્વીસ હોય તો ખેડૂતનો મિનિમમ પરવરી રહે છવ્વીસ હજાર વળતર હોય તો મિનિમમ પરવરે કઈ રીતે જોજો સરકારના તેર હજાર પાંચસો રૂપિયાના હેક્ટર દીઠ વર્તન વળતરને ઓછા કેવાય વીઘામાં જ બરોબર છે કે વીઘા થી વીઘાનો ખર્ચો જેટલો લાગે એટલે એ ઓછું જ કહેવાય એક પ્રમાણ ઓછું કહેવાય એમ વર્તર એમનું સરકારનું શું સરકાર ડબલ કરવી જોઈએ એમથી